તો બનાસકાંઠામાં પાલનપુરના થ્રી લેક બ્રિજને લઈને કોંગ્રેસના આક્ષેપ હવે થઈ રહ્યા છે સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ ક્વોલિટીવાળું કામ કરી ગયા છે ગેનીબેને ભાજપને ગણાવી છે વર્તમાન અંગ્રેજ અને વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખત બધી ગયા છે આ ગંભીર આક્ષેપ ગેનીબેન ઠાકોરના છે કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે

એ લોકોએ રાજ કર્યું પણ જે કામ કર્યું ક્વૉલિટીવાળું કર્યું છે ત્યારે આ વર્તમાન અંગ્રેજો એ ભ્રષ્ટાચારથી ખદમદી એડ્યા છે એમના લોકોના જીવ હાથે એમને કોઈ મતલબ નથી એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે ને કોન્ટ્રાક્ટ એજન્સીએ આ પુલમાં એવું કીધેલું કે કમલમમાં પૈસા આપીને મેં ટેન્ડર પાસ કરાવ્યું હતું આવી ઓપન વાતો થતી હોય છતાં પણ એ એજન્સી પાછળ કોઈ પગલાં લેવાના ન હોય એટલે એક જિલ્લાના સંસદ તરીકે દુઃખની લાગણી અનુભવું છું તે બે માણસોના જીવ એડવાન્સમાં ગયા ઓપનિંગ ના દિવસે એક્સિડન્ટ થયો એટલે એ પુલ એ લોકોના સુખાકારી માટે કેટલો નિવડે એ આવનાર સમયમાં જોવાનું જ આપણે મહત્વનું છે કે હજી 12 તારીખે પાલનપુરના નવા થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ થયું અને પહેલા જ દિવસે બે અકસ્માત સર્જાયા ઉપરાંત અગાઉ પણ બ્રિજના કામની વચ્ચે અનેક વિવાદો આવ્યા હતા સતત ચાર વર્ષથી વિવાદમાં રહેલ બ્રિજ પરથી ગડર પરવાની પણ ઘટનામાં બે શ્રમિકોના મોત પણ થઈ ચૂક્યા છે આ ઘટનાને લઈ હજુ પણ લોકોને અંદરો અંદર મનમાં ડર છે ત્યારે ગેનીબેને પણ કહી દીધું છે કે આ બ્રિજ લોકોની સુખાકારી માટે કેવો નીકળે છે તે જોવાનું રહ્યું